वेलकम बैक। अमदावादની સાબરમતી નદીમાં લીલ અને ગંદકીનું સામ્રાજ્ય છે। ડફનાળા સર્કલથી રિવરફ્રન્ટ આવતા સાબરમતી નદીના ભાગમાં લગભગ અડધો કિલોમીટર સુધી લીલ જામેલી છે। નદીમાં પથરાયેલી લીલને જુઓ તો અહીં નદી નહીં પરંતુ કોઈ ખેતર કે ક્રિકેટનું મેદાન છે તેવું લાગી રહ્યું છે। સમાંતરે સાફ સફાઈના અભાવે લગભગ અડધો કિલોમીટર નદીમાં પાણીના બદલે માત્ર લીલ કચરો અને ગંદકીની ચાદર દેખાય છે। अमदावाद महानगरपालिका साबरमती ने साफ राखवा माटे मशीन उपयोग करे छे परंतु केटलू काम थाय छे तेनी साबिती आ दृश्यों में जोई शकाय छे। नदी में जोवा मळता आवा दृश्यों पर्यावरण माटे खतरा समान छे। साबरमती नदी में छेल्ला अनेक दिवसों थी जोवा मळी रहेला प्रदूषण ने लईने हाईकोर्ट में पण एक केस चाली रह्यो छे अने समयांतरे हाईकोर्ट द्वारा संदर्भित जे विभागों छे तेमने टकोर करवामां आवती होय छे। आप दृश्य में जोई शको छो साबरमती नदीनो आ एक भाग छे। प्रथम दृष्टिए जो आ दृश्यों ने जोईए तो एवं थाय के आ कोई खेतरनो भाग हशे, खुली जमीन हशे अथवा तो आ कोई क्रिकेटनुं मैदान हशे, कारण के ए प्रकारनी लीलोतरी अहींया जोवा मळी रही छे। परंतु आ जे जग्या छे ते साबरमती नदीनो ज एक भाग छे। खास करीने डफनाळाथी ज्यारे रिवरफ्रंट तरफ आपणे आवीए त्यारे आ जे नदीमां जामेलुं लीलनुं साम्राज्य छे ते जोवा मळे छे। खास करीने छेल्ला अनेक समयथी जे केमिकलवाळुं प्रदूषित पाणी छोड़वानी वात होय के जे गटरनुं पाणी जे छोड़वानी वात होय ते तमाम प्रकारनुं जे पाणी छे, गंदगी जे छे ते साबरमती नदीमां छोड़वामां आवी रही छे। आ साथे ज पाणी जे नदीमां जोवा मळतुं होय छे तेना વહેણને બંધિયાર બનાવીને પાણીનો મોટો ખાડો બનાવી દેવાની ઘટના પણ સમયાંતરે સાબરમતી નદીમાં જોવા મળતી હોય છે। પરંતુ આ તમામ ઘટનાઓનો ભોગ પર્યાવરણ બની રહ્યું છે। છેલ્લા અનેક દિવસોથી સતત અલગ અલગ વિભાગોને હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે કે કેમિકલવાળું પાણી હોય, ગટરનું જે પાણી હોય, દૂષિત જે પાણી હોય તેનો નિકાલ સાબરમતી નદીમાં ન કરવામાં આવે, તેના ઉપર નિયંત્રણ લાદવામાં આવે। પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે તેને જોઈને કહી શકાય કે સાબરમતી નદીનો એક એવો ભાગ કે જ્યાં સમયાંતરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ ડફનાળાથી રિવરફ્રન્ટની તરફ પ્રવેશતાની સાથે જ રિવરફ્રન્ટ નો એક એવો હિસ્સો જોવા મળે છે કે જ્યાં નદીના બદલે એવું લાગે કે ખેતરનો કોઈ ભાગ છે અથવા તો ક્રિકેટનું મેદાન છે। સમયાંતરે સફાઈ ન થવાને કારણે આ પ્રકારની ગંદકી જે લીલ છે તે સાબરમતી નદીની અંદર જોવા મળી રહી છે। કેમેરામેન અક્ષર રાવલ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ। નદીમાં લીલ વધવાનું કારણ છે એક તો વાતાવરણને કારણે છે કે સતત ઓવરકાસ્ટ અને સતત ભેજવાળું વાતાવરણ રહ્યું, બીજું કે આ વર્ષે ચોમાસામાં નદીમાં નવું પાણી નથી આવ્યું અને નર્મદામાંથી પણ મેઇન કેનાલમાંથી જે પાણી અમને સમયાંતરે મળતું હતું આશરે 15 દિવસથી એ ઇનફ્લો બંધ છે। એને કારણે આ પાણી સ્ટેગ્નન્ટ છે, એને કારણે બીજું કે ઉપરવાસમાંથી અનટ્રીટેડ પાણી સતત આવ્યા કરે છે, એને કારણે જ્યાં પાણીનું લેવલ ઓછું થઈ જાય છે ત્યાં આગળ આ રીતના લીલનું પ્રમાણ વિશેષ જોવા મળે છે। અમારું સતત ધ્યાન છે, અમે લોકો રોજ સ્કીમર મશીનથી મજૂરોથી નાવડીથી જેટલા શક્ય હોય એટલા સાધનોથી રોજ ફ્લોટિંગ ડેબરી અને લીલને કાઢીએ છીએ।